નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રામપુરા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને વિઝાવાળી મહાકાળી માતા તરીકે ઓળખવામાં આવે છે. મંદિર પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે, જેના ભાગરૂપે અહીંયા ત્રીજના ગરબાનું ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં કારતક સુદ ત્રીજના રોજ ભવ્યાથી ભવ્ય આજરોજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. આપણી સાથે હાલ બિપિનભાઈ પટેલ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. બિપિનભાઈ, પહેલાં તો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. આ મંદિર જે છે એ રામપુરામાં કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર છે તે રામપુરા ગામમાં ગેટથી અંદર ઘૂસતા ગામની અંદર એન્ટર થતાં ગામ ટોળાની માતા મહાકાળીનું મંદિર કહેવાય છે. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી? મંદિર આ ગામ વસ્યું આશરે 300-350 વર્ષ પહેલાં. જે ગામ વસ્યું ત્યારે એ અરડુસાની નીચે આ માતાજીનું નાનું એવું દેવળ હતું, અને અરડુસાની માતા તરીકે આ મહાકાળી ઓળખાતી. ત્યાર પછી અમારી ગામની અંદર એક રામ લખમણદાસજી કરીને સંત મુનિ મહારાજ આવ્યા, તપસ્વી મુનિ હતા. તેમણે આ મંદિરનો મહિમા વધારી અને થોડુંક મંદિર મોટું કર્યું, અને એ પછી આ મંદિર જીર્ણ થતો જર્જરિત થતો ગામવાસીઓએ એ 2000ની સાલમાં આ મંદિરની સંપૂર્ણ રીતે નવું મંદિર મોટું બનાવી અને ત્યાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરેલ છે. મંદિર દ્વારા બીજા શું શું ધાર્મિક ઉત્સવો યોજાય છે? મંદિરમાં લોકો પોતાની રીતે માનતા રાખે છે. માતાજીને 15 કિલો ઘીની સુખડીનો પ્રસાદ રાખી અને ધરાવે છે. આજુબાજુના ગામથી ગામના ઘણા બધા લોકો આસ્થા રાખે છે માતાજીના મંદિરમાં જઈ, અને મનોમન તમે એ માનતા રાખશો તો પણ ત્વરિત પરિપૂર્ણ થાય છે. અને ખાસ તો વિઝા માટે મહાકાળી પ્રચલિત છે. અસંખ્ય લોકોના વિઝા માતાજીએ અપાવ્યા છે અને ત્વરિત પરિપૂર્ણ કરતી બાધા પરિપૂર્ણ થાય છે, એટલે વિઝાવાળી મા તરીકે તે પ્રચલિત થયા છે. કારતક સુદ તીજનો અહીંયા શું મહિમા છે, શું શું આયોજનો કરવામાં આવે છે? ઘણા બધા ગામના નવયુવાનો માતાજીની આસ્થા રાખી અને વિદેશમાં ગયા છે. તે લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે આ કારતક સુદ ત્રીજના દિવસે મંદિરમાં મોટો એવો ખૂબ હોમ હવન કરી ગામની બેન દીકરીઓને તેડાવી કુવાસીઓને પણ તેડાવે છે, અને સમસ્ત ગામને આ પ્રસંગની અંદર હર્ષોલ્લાસથી ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. અને માતાજીના મંદિરમાં નવચંડી હોમ હવન સવારથી કાર્યક્રમ ચાલે છે, બપોર પછી સાંજે પરિપૂર્ણ થાય ત્યારે આખા સમસ્ત ગામનો જમણવાર કરી માતાજીનો પ્રસાદ લેવામાં આવે છે. ત્યારબાદ જે નવયુવાનો વિદેશ ગયા હોય, જેમને ભેટ સોગાદો લખાઈ હોય, એ નવયુવાનોની માતાઓ બહેનોને અમે ગામની અંદર એમનું સન્માન સમારોહ કરીએ છીએ અને સ્વાગત કરી નારીતી નારાયણી એવું માતાજીનું આસ્થાનું કેન્દ્ર હોય એટલે માતાઓ બહેનોનું સન્માન કરી તેમને નવાજીએ છીએ. ત્યાર પછી રાજગરમાં રમી અને આખું ગામ હર્ષોલ્લાસથી એકત્રિત થઈ અને માતાજીનું ગુણગાન ગાઈએ છીએ. કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે માતાજી અહીંયા ને વિદેશ? વિદેશમાં પણ ઘણા લોકોને માતાજી સ્મરણ કરવાથી પણ ત્યાં વારે ચડે છે અને કામ કરે છે. એટલે તો માતાજીનું મહાકાળી વિઝાવાળી નામ આપવામાં આવ્યું છે. અને દૂર દૂરથી આજુબાજુના ગામ ઘણા બધા સુરતથી બોમ્બેથી ઘણા લોકો અહીંયા આવે છે અને માતાજીને સ્મરણ કરી અને પોતાનું આસ્થા રાખે છે અને તે ત્વરિત પરિપૂર્ણ પણ થઈ જાય છે. સુખડીનું શું આયોજન કરવામાં આવે છે? સુખડીનો પ્રસાદ માતાજીને આસ્થા જે પહેલેથી જે ભાઈએ વડવાઓએ માનતા માની હોય અને એ રીતે પ્રચલિત થયા છે, ત્યારથી એ મહિમા ચાલતો આવ્યો છે. અને એકથી લઈ 21 ડબ્બા ઘીની સુખડી સુધીનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવે છે. લગભગ મંગળવાર અને રવિવાર તો કોઈ દિવસ અમારે પડતો નથી અને
દરરોજ માતાજીની પ્રસાદ ધરાવવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ, થેન્ક યુ.